બાંડલના દલિત યુવકની હત્યા મામલે જિજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, જેમાં મુખ્યમંત્રીએ 24 કલાકમાં તમામની ધરપકડ થઈ જશે તેવી ખાતરી આપી છે. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે રાજ્યમાં આ ત્રીજી ઘટના છે. હત્યા થવાની પહેલાથી જ જાણ કરી હોવા છતાં પણ આ ઘટના બની છે. રાજ્યમાં ઇન્ટરકાસ્ટ લગ્ન નથી થઈ શકતા. તો માંડલના દલિત યુવકની હત્યા મામલે હવે જિજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, જેમાં મુખ્યમંત્રીએ પણ 24 કલાકમાં જ તમામ આરોપીઓની ધરપકડ થઈ જશે તેવી ખાતરી આપી છે. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે રાજ્યમાં આવી ત્રીજી ઘટના બની છે. હત્યા થવાની પહેલાથી જ જાણ કરી હોવા છતાં પણ આ ઘટના બની છે. પોલીસની હાજરીમાં એક યુવકને રહેસી નાખવામાં આવ્યો છે. વિધાનસભામાં આપણે મેં નોટિસ આપી છે, આ મુદ્દે ચર્ચા થઈ એટલા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબને હાલ મળીને જ આવું છું કે આ ઘટના બની આટલો સમય થયો, હજી સુધી તમામ આરોપીની ધરપકડ થઈ નથી. અને સૌથી ચિંતાજનક બાબત એ છે કે ગુજરાતની આ લગભગ છેલ્લા બે મહિનાની ત્રીજી એવી ઘટના છે જેમાં દલિત સમાજના ફરિયાદી કમ્પ્લેનન્ટે પોલીસને આગોતરી જાણ કરી હોય કે મારી ઉપર હુમલો થઈ શકે એમ છે, મારી હત્યા થઈ શકે એમ છે, અને છતાં પોલીસે પ્રોટેક્શન આપ્યું ના હોય અને માણસનું ખૂન થઈ જાય. ઇન્ટરકાસ્ટ મેરેજના આ કેસમાં પણ એ જ પ્રમાણેની વસ્તુ બની છે. આ અરજદારે જેમનું ખૂન થયું, હરીશભાઈ સોલંકીનું, એમણે આગોતરી પોલીસને જાણ કરેલી કે હું મારી પત્નીને લેવા જઉં છું, મારા જીવનું જોખમ છે, એ છતાં એમનું ખૂન કરી દેવામાં આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક રાજ્યની સરકારની ન કેવળ નિષ્ફળતા છે, દલિતોનું ગુજરાતની અંદર જીવવું બહુ મુશ્કેલ બની ગયું છે. એમની ખૂન અને હત્યાઓ થવાનું જોખમ હોય છતાં પોલીસ આગોતરી કોઈ જ કાર્યવાહી કરતી નથી. મુખ્યમંત્રી મને કહ્યું કે હોમ મિનિસ્ટર સાથે વાત થઈ છે અને બને એટલી જલ્દી ધરપકડ કરી દઈશું. અમદાવાદના માંડલ તાલુકાના વરમોર ગામે યુવકની 8 લોકોએ મળીને હત્યા કરી નાખી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે 8 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસ 4 ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ કરી રહી છે. આ મામલે હાલમાં પોલીસ ગામના લોકોની પણ પૂછપરછ કરી રહી છે. હરેશ સોલંકી અને ઉર્મિલા નામની યુવતી એકબીજાના પ્રેમમાં હતા, ત્યારબાદ બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. હરેશ સોલંકી દલિત યુવક હતો, જ્યારે કે ઉર્મિલા દરબાર જ્ઞાતિની હતી. પ્રેમલગ્ન કરતા ઉર્મિલાનો પરિવાર 2 મહિનાથી વરમોર ગામમાં લઈને આવ્યા હતા, ત્યારે પત્નીના પરિવારને સમજાવવા માટે હરેશ 181 અભયમના અધિકારીઓને લઈને ગામમાં પહોંચ્યો હતો. આ દરમિયાન 8 શખ્સોએ મળીને હરેશની હત્યા કરી નાખી. ગામમાં પ્રેમની સજા એક દલિત યુવકને મળી હતી. અત્યારે અમે લોકો ઘટના સ્થળે છીએ. ઘટના સ્થળનો માહોલ તમને બતાવી દઉં છું કે અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. આ ઘટના સ્થળ છે ત્યાં આ યુવકને તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ જે આરોપીઓ છે તે ફરાર થઈ ગયા હતા. આ જે યુવાન જે છે તે ગાંધીધામનો રહેવાસી છે અને તેની આ વરમોની ગામની જે યુવતી છે તેની સાથે પ્રેમ સંબંધ બંધ્યો હતો અને બંને 6 મહિના પહેલા પ્રેમ લગ્ન કરી દીધા હતા. યુવતી ગર્ભવતી હતી, દરમિયાન તેના પરિવારજનો તેને મનાવીને પોતાના ઘરે લઈ ગયા હતા. પરંતુ આ ઘટના બાદ અત્યારે તમે જોઈ શકો છો કે જે અત્યારે આ ઘટનાસ્થળો અને જે તેના સ્થાનિક જે રહીશો અત્યારે હાલ પોતાના ઘરના તાળા મારીને અત્યારે હાલ ઘર નીકળી ગયા છે અને સમગ્ર ગામમાં અત્યારે સન્નાટો છવાઈ ગયો છે. કારણ કે જે પ્રકારની જે ઘટના સામે આવી છે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. કારણ કે ઓનર કિલિંગની ઘટના છે, આંતરજ્ઞાતીય લગ્નની સજા યુવાનને મળી છે, જેના કારણે ગુજરાતમાં રોષ અત્યારે વ્યાપી ગયો છે. આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર ગામની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેમેરામેન કિશન સાણુ સાથે અનિતા પટની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો માંડલના વરમોર ગામમાં યુવકની 8 લોકોએ ભેગા મળીને હત્યા કરી છે. અનિતા પટણી સંવાદદાતા જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. અનિતા, વરમોર ગામની આ ઘટના છે જ્યાં એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે, તેની પત્નીને લેવા માટે ગયો હતો. એટલા માટે ગામ લોકોનું આ મામલામાં શું કહેવું છે અને સાથે જ આ આરોપીઓને પકડવા માટે પોલીસ અત્યારે કઈ દિશામાં તપાસ ચલાવી રહી છે? વીટીવીની ટીમ જ્યારે વરમોર ગામે પહોંચી હતી તો ગામમાં એક સન્નાટો જોવા મળ્યો હતો અને ગામના લોકો ઘરે તાળા મારીને નીકળી ગયા હતા. કારણ કે આ ખૂબ જ સનસનાટી ભરી ઘટના હતી. અત્યારે અમે તમને જે ઘટના સ્થળે જે ગાડી જે છે અભયમની તે બતાવીશું. આ ગાડીના જે દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ શકે છે કે કેટલી ભયાનક આ ઘટના બની હતી. જ્યારે હરેશ સોલંકી પોતાની પત્ની જે છે તેને લેવા માટે વરમોર ગામે પહોંચ્યો હતો, એ દરમિયાન જે તેની પત્નીના જે પરિવારજનોએ તેની પર હુમલો કર્યો હતો, તમે આ જોઈ શકો છો કે ગાડીની પાછળની
સીટ ઉપર હરેશ ને બેસાડીને જ્યારે ટીમ કાઉન્સેલિંગ કરવા તેની સાસરીમાં પહોંચી હતી, તેની પત્ની અને તેના પરિવારજનો સાથે જ્યારે ચર્ચા કરીને પરત આવી એ દરમિયાન જ હથિયારો લઈને તેના પરિવારજનોએ અચાનક જ આજે 181 મહિલા હેલ્પલાઈનની આજે ગાડી છે અભિયમની તેની પર હુમલો કરી દીધો છે. દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતના આ ઘાતકી હુમલો થયો હતો અને ત્યારબાદ જે હરેશ પાછળની સીટ પર બેઠો હતો તેને બહાર ખેંચીને જે તમામ 7 થી 8 જે યુવાનો છે તેને ઉપરા છાપડી તેની પર જે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો અને હુમલામાં તેની જે ઘટના સ્થળે જ હત્યા થઈ હતી. ખાસ કરીને દુઃખદ ઘટના એ હતી કે પોલીસની સામે જ આ ઘટના બની હતી અને પોલીસ આ ઘટના બાદ જે આરોપીઓ છે તે તમામ ફરાર થઈ ગયા છે. માંડલ પોલીસ સ્ટેશનમાં અત્યારે બે સંગમદોની અત્યારે જે અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ વાત કરવામાં આવે તો જે પ્રકારે દલિતો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે તેને લઈને ખૂબ જ રોષ અત્યારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જિજ્ઞેશ મેવાણીએ પણ મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી અને લોકસભામાં પણ આ મુદ્દો એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે અત્યારે હાલ લોકો અને જે પ્રકારે અત્યારે ગામની અંદર જે સન્નાટો છવાયેલો છે તેને લઈને પોલીસે અત્યારે તો આરોપીને પકડવા માટે 4 ટીમો બનાવી છે અને જે આરોપીઓ છે તેની અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે. જી બિલકુલ અનિતા, માહિતી માટે આપનો આભાર. તો હાલ તો પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે, 4 ટીમો બનાવી અને ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન પોલીસ દ્વારા કરાયા છે.